35.50 કરોડના ખર્ચે તરસાલી ધન્યાવી કાયાવરોહણ રોડનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. દર્ભવતી ડભોઈ વિધાનસભા મત વિસ્તારમાં આવતા વડોદરા તાલુકાના તરસાલી ધન્યાવી કાયાવરોહણ રોડનું 35.50 કરોડના ખર્ચે ડભોઈના ધારાસભ્ય શૈલેષ ચોટ્ટા દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું ત્યારે આસપાસના તમામ સરપંચશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો હાજર રહ્યા હતા. તરસાલી ધન્યાવી યાત્રાધામ કાયાવરોહણને જોડતા માર્ગની નવીનીકરણ કરવામાં આવશે. કાયાવરોહણથી વડોદરા મુખ્ય મથક તેમજ 7 ગામોને જોડતા ખૂબ જ અગત્યનો માર્ગ છે. તેમજ વડોદરા સાગલી સેગવા ચોકડી પોઈચા તેમજ રાજપીપળા થઈને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા વૈકલ્પિક માર્ગનું દર્ભવતીના ધારાસભ્ય શૈલેષ ચોટ્ટા દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું. આજે દિવાળીની શુભ શરૂઆત આવતીકાલથી 11 થી થશે એની પૂર્વ સંધ્યાએ આજે એનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે અને લોકોમાં એક અનેરો ઉત્સાહ છે. આ તમામ રોડને લગતા ગામોના લોકોની જે લાગણી હતી અને માગણી એ પૂરી થઈ છે ત્યારે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં નાગરિકો અહીંયા ઉપસ્થિત છે અને તમામમાં એક નવો ઉત્સાહ છે, આનંદ છે અને એવું લાગી રહ્યું છે કે આગામી 2079નું સંવત વર્ષ, જે હિન્દુ વર્ષની શરૂઆત થવા જઈ રહી છે, એની આ તમામ વિસ્તારના લોકોને એક નવી ભેટ સરકાર તરફથી મળી છે. બ્યુરો રિપોર્ટ, સત્યડે ન્યૂઝ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. 70.com આઝાદી સમાચારોની.